ચાલો જલ્દી જલ્દી, ચાલો મોડું થાય છે. ચાલો શનિવારે હું છે ને કોઈ પણ જેટલું બધું કામ હોય ને એક્સ્ટ્રા બધું જ પતાવી દઉં. બધું ચાલો જલ્દી જલ્દી, ચાલો મોડું થાય છે. ચાલો 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 ફટાફટ બેગ લઈ લે, લે ભાઈ લઈ લે. હા પપ્પા પકવા જાય છે. હલો ચા પીવા પછી મારી ચા પીવીના પપ્પાનો છે, પછી બોનવીટા વાળો દૂધ ભાખરી ઘી અને બેબી ટોસ્ટ. ચાલો ચા નાસ્તો કરી લઈએ. બિલ્લા ભાઈ આવી ગયા છે દૂધ પીવા. બિલો એ બિલો એ ઉપયો પાડી જોવે ને દૂધ પીવે ને તો એ બિલા જોઈએ. આપણે થોડું ઓછું થયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં જશો? તો આજ તો વિડીયોની શરૂઆત બહુ મોડી થઈ છે, કારણ કે આજે છે શનિવાર, અને શનિવારે હું છે ને કોઈ પણ જેટલું બધું કામ હોય ને એક્સ્ટ્રા બધું જ પતાવી દઉં, બધું જ. એટલે સન્ડેના ટાઈમ મળે થોડોક, અને ફેમિલી સાથે થોડુંક એન્જોય કરવા મળે. એટલે જે કોઈ કામ હોય ને એક્સ્ટ્રા એ બધું પતાવી જ દઉં. જેટલા પણ કપડાં બપડાં ધોવાના હોય બધું પતાવી દઉં. જો અત્યારે છોકરાઓ સ્કૂલેથી આવશે ને એટલે બધાએ જે કંઈ સ્કૂલ ડ્રેસના બધું ધોવાનું હોય બધા પતાવી દેવાના, અને જે કોઈ ટોટલી કામ હોય ને એ બધું પતાવી જ દેવાનું. એટલે સન્ડે પછી આપણે ફ્રી રહી શકીએ, ફેમિલીને ટાઈમ દઈ શકીએ. એટલે આજે હું અત્યારે છે ફ્રી થઈ, એક્સ્ટ્રા જે કાંઈ સાફ સફાઈ બધું ઘરનું હોય કરી નાખું બધું જ. અને હવે થયો સીધો જ રસોઈનો ટાઈમ. તો આજે રસોઈમાં તો તમને બધાને ખબર જ હશે કે સાંજે મેં છોલે ચણા પલાળ્યા હતા, તો મસ્ત પલળીને થઈ ગયા છે. તો અત્યારે બનાવું છોલે ભાત રોટલી અને સલાડ. તો સારું, ચાલો હવે રસોઈની શરૂઆત કરી દઉં, કેમ કે જેની કેવીને આવવાનો ટાઈમ થઈ ગયો, એને પપ્પા લેવા ગયા છે તો હમણાં લઈને આવી જશે. તો ફટાફટ બનાવવા જ માંડું, કેમ કે ભૂખ્યા થયા હશે. અને જેનીના ફેવરિટ છે છોલે, એટલે તો રાહ જોતી હશે કે બની ગયા કે નહીં, એટલે જલ્દી જલ્દી બનાવી નાખું. તો ચાલો હું કેવી રીતે છોલે બનાવું છું એ તમને બતાવીશ, વિડીયો શેર કરીશ. પહેલાંય બતાવેલું જ છે પણ ઘણા લોકોએ ના જોયું હોય, તો આજે હું ફરીથી પણ બતાવીશ. તો સારું, ચાલો બનાવી લઉં. આપણે રસોઈની શરૂઆત કરીએ ને પહેલાં મારે એક કામ કરવું છે. જેનીની ફરમાઈશ હતી કે એને રોઝ ફ્લેવર ને કાલા ખટ્ટા ફ્લેવરની કુલ્ફી બનાવી દેવાની, તો આજે જો આ કરી જ નાખું. એ બે ચાર દિવસથી કહે છે પણ મારે ટાઈમ ન હોય તો નથી થતું, પણ આજે તો એને સરપ્રાઈઝ આપવી છે. એ ઘરે નથી ને ત્યાં ફ્રીજમાં મૂકી દઉં અને સાંજે એને બતાવીશ. તો આ લીધો છે રોઝ ફ્લેવરનો શરબત, અને આ છે કાલા ખટ્ટા, અને આમાં છે એક જ કેન્ડી થાય ને એટલો ઓરેન્જ, એટલે એક એ કરીશ, અને બાકી બધી આ બે ફ્લેવરની તો એ ભરી લઉં અને ફ્રીજમાં રાખી દઉં સૌથી પહેલાં. તો રાત પલળી અને સરસ થઈ ગયા છે. જો કલર એ મસ્ત આવી ગયો, હળદર નાખે એટલે મસ્ત કલર આવી જાય. તો આપણે આમાં હળદરને મીઠું નાખેલા જ છે, અને આમાં હવે કાંઈ પણ નાખવાનું નથી, અને આ પાણીમાં જ આપણે ત્રણ વિસલ કરી લેવાનું છે, પફાઈ જાય. પછી હું કઈ રીતે છોલે ચણા વઘારું છું ને એ હું તમને બતાવીશ.
નિશા શું કરે છે આપણે જોઈએ. શું કરે છે તું? નિશા તો ફુલકા રોટલી બનાવે છે ભાઈ. ગરમી કેવી થઈ છે? ગેસની સામે ઉમા રહી ને એટલે બહુ જ એટલે બહુ જ ગરમી થાય છે. પરસેવો જેલો જાય છે. પછી ખાવાનું ન ભાવે, ગરમી થઈ હોય ને એટલે. આવું કોને કોને થાય ત્યારે બધાને આવું જોઈએ. રસોડામાં ઊભું રહેવું ને એટલે બહુ વખરું થઈ જાય છે. હાલો જમવા. તો છોલે ચણા જેની ફરમાઈ સુપર બેન હતા કેવી છે? કે કાલે મને એમ કહી હતી કે છોલે ચણા બનાવજે અને બનીને તૈયાર છે ને એટલે હવે એમ કે છે કે માન ખાવ. રોટલી અને ભાત, ભાત નું મેનુ આ છે. અને આ ભાત જો ઉભા હોય છે, બધા દાણા ઉભા છે. ચાલો જમવા જાય. રાજુ એમ કે ચાલો જલ્દી જલ્દી આપી દઉં બધાને. લે આ તારી પ્લેટ. તો મિત્રો, આ નિશા છે ને રોજ એક જ ફરિયાદ કરતી હતી, એ મને ગરમી થાય છે, મને ગરમી. હવે રસોડામાં એસી તો મુકાય નહીં અને આમ ઉપર કાંઈ પંખો તો લગાવાય નહીં. તો પછી મેં વિચાર્યું કે આ ટેબલ ફેન આપણે બારીમાં લગાવી દઈએ તો કેમ થાય. તો મેં આજે ટેબલ ફેન લગાવી દીધો છે એના માટે બારીમાં, તો થોડીક ગરમીમાં રાહત મળશે. આમ સારું લાગ્યું. એટલી ગરમી થતી છે, ઊભું જ નથી રહેવાતું રસોડામાં. ના, ઉપર પંખો લગાવીએ ને તો તમે ચાલુ પંખામાં રસોઈ ન બનાવી શકો. આમાં તમે રસોઈ તો બનાવી શકો. આમાં સાઈડમાં આપણે ખાલી આપણી ઉપર જ પવન આવે એવું થાય. આ પંખો છે ને બહુ જૂનો છે, કેટલા વર્ષો જૂનો. કે મારા પપ્પાને બેંકમાં નોકરી મળે ને ત્યારે એમને મેરેજ એ નતા ત્યાં એમના, ત્યારે એમને આ પંખો જોતો હતો. એટલા વર્ષ જૂનો છે અને અત્યારે પછી હું લાવી છું રસોડામાં રાખવા માટે જ હું લઈ આવી છું. એટલો જૂનો પંખો છે ને તોય હજી કાંઈ રિપેર કરાયો જ નથી. જેમ હતો ને એમ જ છે અને તોય ચાલુ જ છે. એટલા વર્ષો જૂનો પંખો. મારા પપ્પા રિટાયર્ડ થઈ ગયા. એને તે લગભગ કેટલા વર્ષ થયા છે? 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ થયા 8 વર્ષ. એટલે આ પંખો કેટલા વર્ષ જૂનો હશે, બહુ જૂનો. પણ કામ તો એવું જ આપે છે, હજી નવો જ લેવા હોય એવું છે. આ વિડીયોમાં તમને એમ લાગે છે કે આ પંખો ધીમો ફરતો, એવું ખરેખર ફાસ્ટ જ ફરે છે. પણ આ વિડીયોની અંદર એવું કેપ્ચરિંગ થાય છે કે ધીમો ફરતો ને તમને પાંખિયા ગણી શકાય એવું દેખાય છે. અમને તો એકદમ સ્પીડમાં જ ફરે છે, અમને પાંખિયા નથી દેખાતા પણ વિડીયોમાં દેખાય છે. એટલે દર ઉનાળામાં બહુ ગરમી હોય ને એટલે આ લગાવી દે છે મને. અત્યારે કેટલી ના પાડીને તોય ત્યાં મૂકી દીધો પંખો. જો આ બહાર થી પંખો છે ને તો વાંધો નથી આવતો. બહુ ગરમી થાય હમણાં તો મને મન કે પેટે ખાઈ જશે એટલી ગરમી થતી હતી. અને પછી અમને છે ને મને કીધું જ નહીં, કીધું પંખો લગાવી દીધો. જમી લીધું, વાસણ આવી ગયા, હજી તો પાછા આ લોકોના સ્કૂલ જાય બધું જોવા મશીનમાં નાખવાની તો બાકી છે.
પૂરી કરી લઉં, પછી મારું કામ કરી વિડીયો કરવા કે એડિટિંગ કરવા કે તો બેસી સારું. ચાલો તો સાંજ થઈ ગઈ છે અને આજે બિલ્લાભાઈ આવી ગયા છે. બિલો બિસ્કિટ આપે છે, નથી ખાવી એને. આ શું દોર્યું તે? વુડ સ્પીકર. મસ્ત દોર્યું, સરસ દોર્યું. બિલા કૂતરા બોલ્યા તો તરત જોવા માંડ્યો. સાંજ થઈ ગઈ છે અને હું ખોલું છું લસણ ને જેની બી નાસ્તો કરે છે, ડ્રોઈંગ કરે છે. આવતો રે. બોલાવે છે તો કીધું જઈ આવે તો જાય છે અને કોના ઘરે જાય છે ત્યાં જઈને પાછું બતાવતું. તો આજે સિંગાડીને તૈયાર થઈ ગઈ છે કૂતરાનો. અત્યારે ચાલુ જ કોઈ નથી ને તોય બોલે. હા બે સામ સામ કૂતરા વધારે છે ને માણસો ઓછા. બારે જઈને આવતા રહ્યા અને હવે છે સુવાનો ટાઈમ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. સારું ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.